કાઠિયાવાડી સરકારી અધિકારીઓ અને સસ્તા અનાજની દુકાનદારોની મિલીભગતથી ગરીબ લોકોને ભોગવવી પડે છે હાલાકી। આજે પણ પાટણ જિલ્લામાં આવેલા કેટલાક ગામડાઓમાં સસ્તા અનાજની દુકાનો નથી, તેમને 10 થી 18 કિલોમીટર દૂરથી પાટણ લેવા આવવું પડે છે। આની જે તે ગામના સરપંચો દ્વારા લેખિત અરજી આપવા છતાં સરકારી બાબુઓનું પેટનું પાણી પણ હલતું નથી। જ્યારે મીડિયાને આ વાતની જાણ થઈ ત્યારે જવાબદારી અધિકારીઓ પાસે આ બાબતે મૌખિક પૂછવામાં આવતા મીડિયાથી દૂર રહેવા માટેના પ્રયત્ન કરતા હતા। આના પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને તેમની રહેમ નજર હેઠળ આ કાળાબજારીઓની હાટડીઓ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ગરીબોના હકનું અનાજ કોણ ખાઈ રહ્યું છે? સરકારના 2004 પરિપત્રનો પણ સરકારી અધિકારીઓ ધજિયા ઉડાડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। આ બાબતે કોઈ અધિકારીઓ મીડિયા સામે આવવા માટે તૈયાર નથી તો પાટણ જિલ્લામાં પુરવઠા વિભાગનો મસ્ત મોટો ભ્રષ્ટાચાર ખુલ્લો પડેલો તો નવાઈની વાત નથી। ત્યારે હવે જોવું રહ્યું કે ગરીબોને તેમના હકનું અનાજ ક્યારે મળે છે અને જવાબદાર અધિકારીઓ પર શું પગલાં લેવામાં આવે છે। ડિસ્ટ્રિક્ટ બ્યુરો રિપોર્ટ, હિતેશ મકવાણી સાથે પરેશભાઈ ઠાકોર, પાટણ। નામ દિનેશકુમાર શંકરજી ઠાકોર અને ફૂફા મારું મોસાળ છે, પણ લગભગ જ્યારથી આજે મારી ઉંમર 50 વર્ષ થઈ છે, પણ 50 વર્ષથી હું આ કામમાં આવ જાવ કરું છું તો આ કામની કોઈ પરિસ્થિતિ બદલાઈ નહીં, ચાહે મોદીની સરકાર હોય કે ચાહે ભાજપની કે ચાહે અધર કોઈ અપક્ષનો ઉમેદવાર હોય કે ગમે તે, અહીંથી ઘણા લોકો વિજયી થવામાં આ કામનો બહુ સિંહ ફાળો છે, પણ તે છતાંય આજની તારીખમાં અહીંયા સૌથી મોટો જો પ્રોબ્લેમ હોય ને તો એક કે અહીંયા રાશન માટે, રાશન ને સસ્તા અનાજની કોઈ એક દુકાન હજી સુધી કોઈ ગવર્મેન્ટે અહીંયા કરેલી નથી વ્યવસ્થા। જ્યારે લોકડાઉન થયું એ પછી આ લોકોની સૌથી વધારે કપોળી પરિસ્થિતિ બની હતી। મેન તો એ લોકોને એક તો ખેતીવાડી ઉપર આખું આ ગામ જીવે છે, પણ એ લોકોને જવા આવવા માટે એ ખેતીવાડીને લઈ ઘરકામ છોડી અને એ જવું પાટણની અંદર એમને રાજકાવાડાની સસ્તા અનાજની દુકાનમાં આ બધાના રાશન કાર્ડ છે, પણ એ લોકો તરફથી જ્યારે એ લોકો જાય છે ત્યારે એ દુકાન ખુલ્લી હોતી નથી કે સમહાવ ગમે તે રીતે એ લોકોને તકલીફો ઘણી જ ભોગવવી પડી છે। 4 મહિના 6 મહિનાથી આ લોકોની સૌથી વધારે વિકટ પરિસ્થિતિ થયેલી છે, કારણ કે અહીંયા મજૂરીઓ વર્ગ જ વધારે કહેવાય, ખેતીવાડી પોતાની છે, પણ સમયે સમયે જો સસ્તા અનાજની દુકાનની વ્યવસ્થા કોઈ આ ગામમાં કે આ ગામની નજીક જો કરવામાં આવે ને તો આ ગામ લોકો એનો લાભ લઈ શકે છે। બાકી પાટણ જવા માટે એ લોકોને 100 રૂપિયા એમને ભાડું ખર્ચવું પડે, પછી આવવા જવાનો એમની પાસે ટાઈમ નથી હોતો, તે છતાંય એ લોકો જઈ જઈ અને ધક્કા ખાઈને પાછા આવે છે। તો મારી આપને આપના ન્યૂઝ ચેનલ દ્વારા એ રિક્વેસ્ટ છે કે જો આ મેસેજ સરકાર સુધી પહોંચે અને અહીંના ગામને આ સગવડ જો આપવામાં આવે તો આ ગામનું ભલું સારું એવું થઈ જાય છે। વિશેષમાં સરપંચ પણ એ ઘણા સમયથી છે, બીજા બધા સરપંચમાં રહી ચૂક્યા છે, એ લોકોએ અનેકવાર રજૂઆત સરકારને કરેલી જ છે, પણ એનો કોઈ એનો રિપ્લાય મળેલો નથી। તો આપને એક રિક્વેસ્ટ કરું છું સરકારશ્રીને કે જો આ ગામના નજીકમાં નજીક કોઈ શક્ય હોય તો સસ્તા અનાજની દુકાન કરી આપે તો એ લોકોનું સારું આર્થિક રીતે એમને સહાય પણ મળશે અને એ લોકોને આવવા જવાનો ટાઈમ ને બીજું ઘરકામ કરી અને પોતાનું ગુજરાન ચલાવી શકે, અને એ માટે સરકાર જેટલા સારું થાય એવું કાર્ય કરે એવી આપ શ્રીને વિનંતી છે। થેન્ક યુ। હું યલમપતિ સરપંચ બોલું, અમારા ગામમાં કંઠોળ પાટણ છે, પાટણથી આપવા જવાનું દૂર પડાય, દૂર પડે એટલે 20 થી 25 રૂપિયા એ ગોળું ભાડું થાય, આપવા જવાનું 50 રૂપિયા ભાડું થાય, અને રાજકાવાડામાં કંટ્રોલ છે એથી પાછી રિક્ષા કરીને ત્યાં ચુપા ચોકમાં 40 રૂપિયા એ લે, બરાબર 40 એ લે એટલે કંટ્રોલવાળો અમોને પાછા બધીને તપાઈને ટકા ખાવા રહે, આજ વસ્તુ આ નહીં કાલે આ નહીં, બરાબર। અને અમે અધિકારીઓને બધા લેટર બેટર આલ્યા પણ હજુ અમારું કોઈ મંજૂર થયું નહીં, નહીં કંટ્રોલવાળો ગામમાં ભેગવા એક કે બે વખત આવે મહિનામાં, પછી આવતો નહીં। એટલે લેખિતમાં અરજી ખરી કરે છે સાહેબ તમે? લેખિતમાં અરજી આલીને, અને લોકડાઉન દરમિયાન તમને રાહતના જે અનાજ મળ્યું હતું? અમુકને મળ્યું ને અમુકને ધક્કા ખાવા રહ્યા, બરાબર ને, મોય આલ્યું ને। કેટલા કિલોમીટર થાય હોય થી પાટણ? અહીંથી 15 કિલોમીટર આપવા જવાનું 50 ભાડું થાય। લોકડાઉન દરમિયાન તમને અહીંયા વેચવા આવતો તો ખરા ભાઈ? ના, એક મહિનામાં એક દાડો આવ્યો, એક મહિનામાં એક દાડો અમારા ગામમાં 20 થી 25 વર્ષથી સસ્તા નથી,
દુકાન નથી એટલે અમારા જેવા શિક્ષિત બેરોજગાર ને અનાજની દુકાન આપે તો અમને રોજગાર મળી રહે એ માટે અમે અરજી કરીએ છીએ. અને ગામમાં કંટ્રોલ આવે તો અમને પણ ફાયદો થાય, આભા જવાનું ભાડું બચી જાય એ માટે ગામમાં કંટ્રોલ આવે માટે અમે અરજી કરીએ છીએ. ગામમાં રેશન ધારકો કેટલા છે? રેશન ધારકો 250 જેવા છે, એમાંથી 150 જણા જેટલાને લાભ મળે છે. એટલે દર મહિને એમને મળે છે ખરા? બોલો. છોકરો મારે કપંગ છે સાહેબ, કશું છે નહીં, એ સમય કથા પૂછે મજૂરી લોકો છે, અમને ખોટા વાળો નહીં હાલતો. કશું લોકડાઉન માં તમને આપવા આવ્યા હતા ખરા? ના, કશું હાલવા નહીં આવ્યા હમુદે. અને અમે લેવા જાય તો અમને શું કે આજ તો તમારે નહીં લેવાનું, તમે જતો રહો પાછા, અમને પાછા મેળે ભાડો પાછી પાછી ને પાછા કહી સાહેબ. એટલે અમારે બહુ તકલીફ છે. મહિનામાં કેટલા ધક્કા ખવડાવે છે તમને? 3 ધક્કા ખવારે. કારણ મને હાલે કેટલો હાલે ખબર, 5 કિલો ઘઉં હાલે, 3 કિલો ચોખા, 1 કિલો ચણા હાલે, પછી એટલું હાલે, બીજું કશું અમને હાલતો નહીં. 1300 અમને હાલતો નહીં સાહેબ, કચ્છું કશું નહીં હાલતો. રાહતનું ના કયા હાલ મફત નહીં મળતું બધું, પણ કશું અમને હાલ્યું જ નહીં, 1-2 દાડાનું મફત આવ્યું, કશું અમને હાલતો નહીં છે. એટલે અમને બહુ તકલીફ છે કોટાની. કોટો તમે અમારા ગામમાં લાવો ને તો સારું. ખૂબા સરપંચ કુંવરજી સંબોધી. ખૂબા અમારા ગામમાં સસ્તા અનાજની દુકાન નથી તો પાટણ 18 કિલોમીટર થાય છે તો અમારે લેવા જવું પડે છે. તો અમને કોટો મળતો નથી, ટાઈમે કોટો મળતો નથી, 3-4 ધક્કા ખાવા પડે, રાજકા વાળે લેવા જવું પડે. તો હોદના ટાઈમે ફોટો ખોલે તો હોદના અમારે સી રીતે જવું, હોદ ગયા અમારે ખર્ચ થાય દાવા આપવાનું, અને અમારા ટાઈમ ખેતીનો હોય તો અમને સગવડ મળતી નથી. સરકારમાં તમે કોઈ અરજી કરી ખરા? સરકારમાં અમે અરજી કરી લીધી છે વારંવાર, પણ કોઈ નિકાલ આવ્યો નથી. લેખિતમાં અરજી આપેલી છે? લેખિતમાં અરજી આપેલી છે તો કોઈ નિકાલ થતો નથી. આનો તો અમારા ગામની અંદર સસ્તા અનાજની દુકાન કરવા બાબત વિનંતી કરવાની સરકારને.